કેમ છો? મજામાં છો ને બાળકો? તો ચલો આજે આપણે ગુજરાતીમાં દ દ દડાનો દ શેનું ચિત્ર આપેલું છે? દડો. તો આપણે દ ને શીખવું પડશે ને બાળકો. ચલો શીખીએ. ધીમે ધીમે પેન્સિલ ચલાવીએ. સૌ પ્રથમ આપણે પહેલાં કૂટી નાખીએ. એક હાફ સર્કલ, અર્ધગોળ, અહીંયાથી બીજું અર્ધગોળ, અને શું કહેવામાં આવે છે? દ દ દડાનો દ. અહીંયા સુધી અર્ધગોળ, અહીંયાથી પાછું બીજું અર્ધગોળ, બે અર્ધગોળ બનાવવાના છે. દ દડાનો દ. તો ચલો બાળકો આપણે નાના નાના દ ઘૂંટીએ. બોલતું જોવાનું છે અને ઘૂંટતું જોવાનું છે. દ દડાનો દ. તમે બધા રમો છો ને દડાથી? ક્રિકેટ રમવા જાઓ છો ત્યારે દડાનો ઉપયોગ કરો છો, બેટની સાથે બોલ હોય છે, તમને બધાને ખૂબ ગમે છે, ગમે છે ને? તો આ એ શું છે? દ દ દડાનો દ. અર્ધગોળ, બીજું અર્ધગોળ, અર્ધગોળ, બીજું અર્ધગોળ, દ દડાનો દ. તો બાળકો દ દડાનો દ તો આપણે ખૂટી નાખ્યો, તો હવે જાતે લખીએ. દ દડાનો દ, દ દડાનો દ, દ દડાનો દ. બાળકો બોલતા જાઓ અને લખતા જાઓ એટલે તમને યાદ રહી જશે. તો બાળકો દ દડાનો દ શીખી ગયા. જો બાળકો આ શેનું ચિત્ર આપેલું છે? દરવાજો. તો દરવાજામાં દ આવ્યો. ચલો આ શેનું ચિત્ર છે? દરજી. તો દરજીમાં પણ દ આવ્યો. અને આ શેનું ચિત્ર છે? દાડમ, ફળ છે ને, તો દાડમમાં પણ દ આવ્યો. હવે આગળ જોઈએ. તો બાળકો દ દડાના દ પછી ધ, ધજાનો ધ. આ શેનું ચિત્ર આપેલું છે? ધજા. ધજા ક્યાં હોય છે બાળકો? મંદિરમાં, મંદિર ઉપર આપેલી હોય છે ને ધજા, તો એ આ ધજા છે. તો ધ, ધ કેવી રીતે લખવામાં આવે છે બાળકો? તમે આગળ દ દડાનો દ શીખી ગયા ને, તો એવી જ રીતના તમારે પહેલાં શું બનાવવાનું છે? એક અર્ધગોળ, બીજું અર્ધગોળ. ચલો અહીંયા સુધી દ બની ગયો. હવે શું કરવાનું છે? તમારે ઊભી લીટી કરીને જોઈન્ટ કરી દેવાનું છે. જો દ દડાનો દ પહેલાં લખવાનો, પછી શું કરવાનું? તમારે એક ઊભી લીટી બનાવવાની, ઊભી લીટીને એને જોડી દેવાનું છે. તો બની ગયો ધ ધજાનો ધ. બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે. તો ચલો નાના નાના ટપકાઓને જોડીએ. ધ ધજાનો ધ. પહેલાં દ દડાનો દ બનાવવાનો, પછી ઊભી લીટીને એમની સાથે જોડી દેવાની છે. ધ ધજાનો ધ, ધ ધજાનો ધ, ધ ધજાનો ધ. તો બાળકો ધ ધજાનો ધ આપણે ખૂટી નાખ્યા. હવે જાતે લખીએ. ચલો ધ ધજાનો ધ, ધ ધજાનો ધ, ધ ધજાનો ધ. પહેલાં શું લખવાનું બાળકો? ધ દડાનો દ. પછી શું કરવાનું છે તમારે? ઊભી લીટીને દ સાથે જોડી દેવાની. તો બની ગયો ધ ધજાનો ધ. ધ ધજાનો ધ, ધ ધજાનો ધ. તો બાળકો આપણે ધ ધજાનો ધ શીખી ગયા. ચલો યસનું ચિત્ર આપેલું છે? ધતુરો, ફૂલ છે ને, તો ધતુરામાં પણ ધ આવ્યો. આ શેનું ચિત્ર છે? ધોતી, તો ધોતીમાં પણ ધ આવ્યો. અને આ શેનું ચિત્ર છે બાળકો? ધોબી. ધોબી શું કરે? કપડાં ધોવે, તો ધોબીમાં.
માં પણ ધ આવ્યો. તો આજે આપણે શું શીખ્યા? ધ દડાનો ધ, ધ ધજાનો ધ.